नमस्कार मित्रों, केम छो? मजामा? एकम कसोटी तो तारीख 5-8-2023, धोरण 3, विषय गणित, प्रकरण पहलू और बीजू 25 गुण नो छे, एनु आजे आपणे सोल्यूशन जोईए। प्रश्न पहलो छे, नीचे दोरेल चित्र ने अर्धे थी वाळेल छे, ते चित्र ने ओळखीने तेनुं नाम लखवानुं छे। तो आ चित्रो छे बधा, आ पहलू चित्र जोईए तो आपणने ख्याल आवी जाय के प्यालो छे, बीजू चित्र दड़ानुं छे, त्रीजू चित्र चश्मानुं छे, चौथु बोटलनुं चित्र छे, पांचमू चित्र तमे जुओ तो तमने खबर पड़शे के आ जोकरनी टोपी छे जे जन्मदिवस उपर लोको पहेरता होय छे, छठ्ठू घड़ियाळनुं चित्र छे, सातमू चित्र दीवो छे, आठमू चित्र माछलीनुं छे, आ नवमू चित्र छे ए माटलानुं छे, दसमू चित्र घरनुं छे, अग्यारमू चित्र पतंग, बारमू चित्र ताळू, तेरमू चित्र लंब चौरसनुं छे। हा मित्रों, जोजो अहींया आ चौरसनुं नथी, लंब चौरसनुं छे। 14મું ચિત્ર ત્રિકોણનું છે અને 15મું ચિત્ર પતંગિયાનું છે। પ્રશ્ન 1 બ, અંગ્રેજી મૂળાક્ષરોને જોઈને અક્ષરોનું અનુમાન કરો અને નીચે આપેલ જગ્યામાં લખો। ગમે તે બે લખવાના છે, બે માર્કના છે, આપણે બધા લખી દીધા છે। પહેલો અક્ષર વી, બીજો એમ, ત્રીજો અક્ષર ઈ, ચોથો અક્ષર વાય, પાંચમો અક્ષર ડબલ્યુનો છે, છઠ્ઠો સી નો છે, સાતમો અક્ષર બી નો છે, આઠમો અક્ષર ડી નો છે, આજે નવમું ચિત્ર જે દેખાય છે એ યુ નું છે, દસમું ચિત્ર એ નું છે। પછી છે પ્રશ્ન 2 અ, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો, ગમે તે ચાર। તો પહેલી સંખ્યા અહીંયા લખેલી છે 6, 8, 9, તો એને શબ્દમાં લખાય 689। એની પડખે બીજી સંખ્યા લખેલી છે 3, 8, 7, એટલે કે 387। ત્રીજી સંખ્યા છે 609, અહીંયા નીચે શબ્દમાં લખેલું જ છે ત્રીજું, તો અહીંયા ત્રીજું 603, અહીંયા 600 થઈ ગયું છે પણ આપણે 603। ચોથું ચિત્ર, ચોથી સંખ્યા છે 367, એટલે કે 367। પાંચમી સંખ્યા છે 348, એટલે કે 348। આવી રીતે 20-20 સંખ્યા અહીંયા આપણે લખેલી છે। પ્રશ્ન 2 બ, પેટર્ન આગળ વધારવાની છે, કોઈ પણ ત્રણને વધારવાની છે। પહેલું છે 200, 300, 400, આમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં 100-100નો ઉમેરો કર્યો છે, એટલે કે 200, 300, 400, પછી આવશે 500 અને 600। બીજું છે 205, 210, 215, આમાં આપણે જોઈ શકીએ છીએ કે 5, 5માં કેટલા ઉમેર્યા, તો કે 5 ઉમેર્યા તો 210 થયા, એમાં 5 ઉમેર્યા તો 215 થયા, એમાં 5 ઉમેરીએ તો 220 અને એમાં 5 ઉમેરીએ તો 225 થાય છે। એવી રીતે ત્રીજું, ચોથું, પાંચમું બધા લખેલા છે, આમાંથી જોઈ જોઈને તમે લખી શકો છો અને પેટર્નને ઓળખીને સમજી શકો છો। હવે છે પ્રશ્ન 3, નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો, કોઈ પણ ત્રણ દોરવાના છે। આપણે જોયું પહેલું ચિત્ર એ આઈ જેવું છે, બીજું ચિત્ર એ ચોરસ જેવું જ છે, પતંગના આકાર જેવું, ત્રીજું ચિત્ર એ ત્રિકોણનું છે, ચોથું નળાકારનું છે, પાંચમું ચિત્ર અંગ્રેજી મૂળાક્ષર ટી છે, છઠ્ઠું ચિત્ર એ માટલાનું છે। આવી રીતે 7મું, 8મું, 9મું આ બધા ચિત્રો આવી રીતે દોરી શકાય છે। એના પછી છે પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રના તૂટક લીટી વડે બે સરખા ભાગ કરો, કોઈ પણ બે, આપણે 10 આપેલા છે એમાંથી કોઈ પણ બે ના બે સરખા ભાગ કરવાના છે। જોઈએ ચોગડાને ઊભેથી આપણે કાપીએ તો બે સરખા ભાગ થાય, એવી રીતે ઓ, એમ, ઊંધો યુ આ બધા આકારોને વચ્ચેથી બે સરખા ભાગમાં આપણે વહેંચેલા છે। તો આવી રીતે આપણું આ પેપર અહીંયા પૂરું થાય છે। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા નવા બધા જ એકમ કસોટીના પેપરને જોવા માટે। નમસ્કાર।